आदि मने तो समझात नहीं कि हम शू कर अपना लग्न ने छ छ वर्ष थी गया है छता पण जो हवे हमें तारू के मारू कोई हूँ चाले एम नहीं तो भगवान की मर्जी हे त्यारे सब सारा होना थशे તમે સમજો છો હું સમજું છું પણ તમારા મમ્મી પપ્પા એ નહીં સમજે તો એ પણ સમજી જશે બીજું તો શું કરીએ જો રસ્તો શું થશે એ તો મને નથી ખબર પણ હા હું આ ઘર છોડીને નહીં જાઉં હું તમારા વગર નહીં રહી શકું બાકી તમે જેમ કહેશો ને એમ હું કરીશ ઘર છોડવાની ક્યાં વાત જ આવે છે તારે તો અહીંયા જ રહેવાનું છે હા પણ નક્કી નહીં કદાચ મમ્મી પપ્પા એવું કે તે છૂટું કરીને તમારા બીજા મેરેજ કરાવવાના થાય તો આવું શું કામ વિચારે છે એવું કંઈ નહીં થાય હું કોઈ બીજા લગ્ન નથી કરવાનો આદિ એક કામ કરીએ તમે છે ને બીજા લગ્ન કરી લો મને એનાથી કોઈ વાંધો નથી કારણ કે હું તો આ ઘરને હવે કદાચ ક્યારેય બાળક નહીં આપી શકું એ આવનારી તો એ તમને સુખ આપી શકશે ને તું શું બોલે છે હમણાં તું જ કહેતી હતી કે મને છૂટાછેડા આપીને તમે બીજા લગ્ન નહીં કરતા હા બાબા મારી વાત તો સાંભળો લગ્નથી મને કોઈ ઇશ્યુ નથી મારી શરત ખાલી એટલી જ છે કે તમે બસ મને નહીં છોડો જો તું શાંત થા અને આ બધા વિચારો બંધ કરી દે હું કોઈ બીજા લગ્ન નથી કરવાનો તો શું કરશો આખી જિંદગી મારી સાથે આમનામ જ રહેશો ક્યારે બાપ બનવાની ખુશી તમને નહીં મળે મારી સાથે અને હું તમારાથી અલગ થવા નથી માંગતી તો વચ્ચેનો રસ્તો આ એક જ છે કે તમે બીજા મેરેજ કરી લો અને તમે એવી છોકરી ગોતો જેને મારા આ ઘરમાં હોવાથી કોઈ પ્રોબ્લેમ ના હોય ના આપણે કોઈ બીજો રસ્તો કાઢીશું ને આપણે બીજા ડોક્ટરોને બતાવીશું કોઈ બીજા ડોક્ટરની સલાહ લેશું જો હવે એટલો સમય ખમ્યા છીએ તો થોડું વધારે બીજું શું આદિ છ વર્ષ નાનો ટાઈમ નથી હોતો જો સારું થવાનું હોત ને તો ક્યારનું થઈ ગયું હવે મને નથી લાગતું કે કંઈ સારું થશે અને હાલાત વધારે બગડશે ને તો પણ હું સહન નહીં કરી શકું એની કરતા તમે બીજા મેરેજ કરી લ્યો ને એ રસ્તો જ બરાબર છે આટલા માટે સારું તું રડવાનું બંધ કર આપણે એ વિશે પછી વિચારીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા બા ફરી એક વખત રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે બા એક વાત કહું મને નથી લાગતું કે હવે આ ઘરમાં મારા થકી ક્યારે આ ખુશી આવે હવે હું હારી ગઈ છું પણ કેમ હારવાથી કાંઈ થવાનું છે કોઈને વહેલું ને કોઈને મોડું સામે આટલી મોટી જમીન પડી છે દૂર સુધી આ બાજુના ભાગમાં તું જોવે છે કે એક વરસાદ પડે છે અને પાક ઉગી નીકળે છે અને આપણો આ બાજુનો કટકો ગમે એટલું ખેડો ગમે એટલું ખાતર નાખો ગમે એવો વરસાદ પડે ત્યાં નથી થતું પણ મને એ વિશ્વાસ છે
કે ત્યાં પાક ઉગશે અને મને એ પણ વિશ્વાસ છે કે જરૂર તું મારા ઘરને વારીસ આપીશ જ. શું કામ નિરાશ થાય? હું નથી થતી તો તું શું કામ થાય છે? ખબર નહીં, અત્યાર સુધી મને પણ આશા હતી કે એક દિવસ ઉપરવાળો મારી પ્રાર્થના જરૂરથી સાંભળશે, જરૂર બધું ઠીક કરશે. પણ આજના રિપોર્ટ્સ જોયા પછી હવે હું પોતાને કે તમને બધાને કોઈ પણ ખોટી આશામાં રાખવા માંગતી જ નથી. બેટા, મારી વાત સાંભળ, મને સમજવાની કોશિશ કર. જ્યાં સુધી હું નથી હારતી ને, ત્યાં સુધી તારે પણ હારવાની જરૂર નથી. બેટા, એક કાળું છે અને સામે ચાવીનો આખો ઝુમખો છે, તો જરૂર નથી કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી ચાવીએ તાળું ખુલી જ જવું જોઈએ. બની શકે કે છેલ્લી ચાવીથી તાળું ખુલી જાય. બેટા, આપણે આપણા પ્રયત્ન ક્યારેય બાકી નથી રાખવાના. રડની, હું છું ને તારી સાથે. તને આદિ કઈ કહે છે? તો પછી તું કેમ હારી જાય છે? આદિ મને કાંઈ નથી કહેતા, પણ આજે હું આદિને કંઈક કહીને આવી છું. શું? હું તમને એ જ વાત કરવા આવી છું. મેં નિર્ણય કરી લીધો છે કે હવે આદિના બીજા લગ્ન થશે. મીરા, નહીં, તારો અને આદિનો પ્રેમ ક્યાંય નહીં વેચાય અને હું વેચાવાય નહીં દઉં. તમને શું લાગે છે? હું ખુશ થતી હઈશ. આવા જીવ ઉપર આવે ને તો જીવ કડીએ ને કડીએ કપાય છે મારો. શબ્દ ખરતા પહેલા જીવ નીકળી જાય છે અંદરથી, પણ શું થાય મને નથી સમજાતું કે હવે આગળ શું થશે. પણ આદિના બીજા લગ્ન થશે ને એ વાત હવે પાકી છે. ના, આદિના બીજા લગ્ન તો હું નહીં જ થવા દઉં. મારા ઘરમાં આદિ માટે જે લક્ષ્મી સુકન બનીને આવી છે ને, એને હું હવે પાછી નહીં ઠેલું. બા, નહીં ઠેલું. હું ક્યાં ક્યાંય જવાની છું? તો અહીંયા જ રહેવાની છું ને. આ તો ફક્ત જે ખુશી હું તમને નથી આપી શકતી ને, એ ખુશી આપવા માટે આપણે પોતાની ખુશીને બીજા સાથે બાંટવી પડે. પણ મીરા, મેં ક્યાં માગી છે? મેં તને ક્યારે કીધું? મારા પ્રેમમાં ક્યાંય ખોટ આવી હોય તો કે? મારા આદિના પ્રેમમાં ક્યાંય ખોટ આવી હોય તો કે? ના મીરા, ના, આ નિર્ણય સાથે હું સહમત નથી. હું આ વસ્તુ નહીં થવા દઉં. બા, તમે મને કાંઈ નથી કીધું, પણ હું એક સ્ત્રી છું, મારી અંદર પણ લાગણીઓ છે ને. મારે પણ માં બનવાની ખુશી જોઈએ છે, અને જો એ ખુશી જોતી હોય ને તો મારે આદિને બીજાની સાથે બાંટવા જ પડશે. તું સ્ત્રી છે તો હું સ્ત્રી પણ છું અને માં પણ છું, અને હું આ પ્રેમને બે ભાગમાં નહીં વેચાવા દઉં, નહીં વેચાવા દઉં. આજે હું તને એક વાત કહું. આજે તું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ને, લગ્ન પછી હું પણ આ જ પરિસ્થિતિમાં હતી. મોડે સુધી મારો એખોળો નહોતો ભરાતો, પણ તારી જેમ હું હારી નહોતી ગઈ. મને આશા હતી મારા ઠાકર પર કે જ્યારે એ ફળ આપશે ત્યારે સારું જ આપશે. અને તું માનીશ, તારે તો 6 વર્ષ થયા ને, આદિ તો 9મે વર્ષે આવ્યો. 9મે વર્ષે તો હું નહોતી હારી, તો આજે 6 વર્ષે તું નો જ હારવી જોઈએ. બા, તમે સમજો, રિપોર્ટ્સમાં ક્લિયર છે કે આ વસ્તુ ક્યારેય નહીં બને, ક્યારેય શક્ય નથી. અરે, ઘણી વખત તો વિજ્ઞાન અને ડોક્ટર બધા ખોટા પડે છે, અને ઘણી વખત એ જ વિજ્ઞાન અને એ જ ડોક્ટર સાચા પણ હોઈ શકે ને, કે નહીં? હા, થાય. પણ આપણે શું કામ આશા છોડવી જોઈએ? આપણે તો સારું જ વિચારીએ અને સકારાત્મક જ લઈએ. હું સારું જ કે વિજ્ઞાન અને ડોક્ટર ખોટા પડશે, તારો ખોળો ભરાશે, જરૂર ભરાશે. બા,
મારે કાઈ નથી સાંભળવું, તમને મારા સમ છે. નહીં મીરા, નહીં. સમ આપીને મને બાંધી નહીં દે. મારી મીરાના સમ વિચારી પણ ન શકું. રડો નહીં અને અંદર રૂમમાં જઈને આરામ કરો, હું આવું છું. મીરા, તે મને સમ આપીને બાંધી દીધી છે. તમને શું લાગે છે એટલું સહેલું છે પતિને કોઈની સાથે વહેંચવો, એના પ્રેમના ભાગ પાડવા? જરાય સહેલું નથી હોતું, પણ હું શું કરું? મારી પાસે હવે બીજો કોઈ જ રસ્તો નથી. મારે આ પગલું કરવું.